નમસ્કાર મિત્રો, વેલા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયોમાં આપણે પ્રાકૃતિક ખેતી વિશેની થોડીક વાત કરવાની છે, પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આજે 15મી ઓગસ્ટ છે અને 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિવસ, આપણો આ એક રાષ્ટ્રીય પર્વ છે. 15મી ઓગસ્ટે આપણે જે આઝાદી મળી, આ આઝાદી છે એ અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે, અસંખ્ય ક્રાંતિવીરોએ પોતાના જીવ આપ્યા છે, પોતાના માથા આપી અને આપણે આઝાદી અપાવી છે. એ આઝાદીનો પર્વ એટલે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે મારે એક અપીલ એ કરવાની છે કે આજે 15મી ઓગસ્ટના દિવસે દરેક જગ્યાએ, દરેક ઘર ઉપર, દરેક ઓફિસ ઉપર, દરેક દુકાનો ઉપર ત્રિરંગો જોવા મળે છે. અને આ ત્રિરંગો જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે, કેમ કે ત્રિરંગા કેસરી સફેદ અને લીલા રંગનો જે આપણો રાષ્ટ્રધ્વજ છે, વચ્ચે અશોક ચક્ર છે, આ આપણું સ્વાભિમાન છે, આપણો અભિમાન છે. પણ આજે આપણે જે લગાવ્યો, પણ આવનારા દિવસમાં ધ્યાન એ પણ રાખવાનું કે કોઈ પવનને કારણે કે કોઈ વાતાવરણને કારણે આ ત્રિરંગો ત્યાંથી નીકળી અને રસ્તા ઉપર ન રખડવો જોઈએ. કેમ કે પાછળથી ઘણી વખત ઘણા બધા મિત્રો છે ધ્યાન નથી રાખતા અને ત્રિરંગો ત્યાંથી ઘર ઉપરથી પવનને કારણે નીકળી જાય છે અને રસ્તા ઉપર કે ઉકેળામાં જો જોવા મળશે તો એ આપણા 140 કરોડ ભારતીયોનું અપમાન ગણાશે, ભારત દેશનું અપમાન ગણાશે. ત્રિરંગાનું અપમાન એ સમગ્ર ભારતનું અપમાન છે, એટલે ત્રિરંગાનું અપમાન ન થવું જોઈએ એની દરેક મિત્રોએ કાળજી લેવાની છે. તમે જે જગ્યાએ ત્રિરંગો લગાવ્યો હોય આજે, એ ત્રિરંગાને કાયમી જોતા રહેજો. કાયમી માટે તમારે ઘર ઉપર ત્રિરંગો રહેશે તો વધુ આનંદ થશે, પણ એ પવનને કારણે કે હવામાનને કારણે ત્યાંથી નીકળી જાય અને રોડ ઉપર રખડશે તો એ જવાબદારી તમારી થશે. એટલે જો એવું ક્યાંય હોય, નીકળી એમ હોય, તો એ ત્રિરંગાને માનભેર ત્યાંથી ઉતારી અને સાચવી લેજો ઘરની અંદર. ત્રિરંગો છે એ કોઈ રોડ ઉપર રખડવો ન જોઈએ, કેમ કે એ આપણું સ્વાભિમાન છે. એટલે આ દરેક મિત્રોને અપીલ છે. સાથે આજે પ્રાકૃતિક ખેતીની વાત એટલા માટે કરવાની છે કે આજે સ્વતંત્રતા દિવસ છે. જેવી રીતે આપણે દેશને સ્વતંત્ર કરાવ્યો છે, એવી રીતે આવનારા દિવસની અંદર આપણી જમીનને પણ આપણે કેમિકલ અને રાસાયણિક ખાતરોથી આઝાદ કરાવવાની છે, મુક્ત કરાવવાની છે. એટલા માટે હું અહીં આપને કહેવા માંગુ છું, કેમ કે આપણા ભારત દેશની જે ભૂમિ છે, ખેતી પ્રધાન દેશ છે અને ભારતની ધરતી એવી છે કે દરેક પ્રકારના પાકો છે એ આપણા ભારત દેશની અંદર થાય છે. કોઈ ઉત્તર ભારતમાં થતા હોય, કોઈ મધ્ય ભારતમાં થાય, કોઈ દક્ષિણ ભારતમાં થાય, કોઈ પૂર્વાંતરમાં થાય છે તો કોઈ પશ્ચિમ છેડે થાય છે, પણ દેશના ખૂણે ખૂણે દરેક પ્રકારના પાકો છે એ આપણા ભારત દેશની અંદર થાય છે. એટલે જ આપણે ભારત ભૂમિ છે ને એને બહુરત્ન વસુંધરા કહેવામાં આવે છે. બહુરત્ન વસુંધરા જે આપણી પાસે ધરતી છે, આ ધરતી માં કહેવામાં આવે છે. આ ધરતી માતાને રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ નાખી અને એની હત્યા કરવાનું બંધ કરવું જોઈએ આપણે. કેમ કે ઘણા બધા મિત્રોને અમે આ માહિતી આપતા હોય ત્યારે અસંખ્ય લોકો છે ને અમુક અફવાઓમાં છે. ઘણી બધી કેમિકલ પેસ્ટિસાઇડ કંપનીઓ અફવા ફેલાવતી હોય કે તમે પેસ્ટિસાઇડ નહીં વાપરો તો ઉત્પાદન નહીં આવે. આ અફવા છે, ખોટી વાત છે. હજારો લોકો મારી નજર સામે છે કે મેં પણ ઘણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કર્યા છે, રાસાયણિક ખાતર અને કેમિકલ દવા વાપરતા બંધ કર્યા છે. આજે એ ખેડૂતોના ઉત્પાદનમાં કોઈ ફરક નથી, સારું જ ઉત્પાદન આવે છે. ખેતી છે એ હજારો વર્ષ પહેલા હતી, ભગવાન રામના વખતમાં પણ ખેતી હતી. મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુન પાસે ખેતી કરાવીને ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું. ખેતી ત્યારે પણ હતી, ત્યારે કોઈ રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ નહોતા તો પણ ખેતી થતી હતી. આપણા બાપ દાદાએ આપણે ફળદ્રુપ જમીન આપી છે, આપણે કોઈ એવો અધિકાર નથી કે આપણે કેમિકલ વાપરી ખેતી બગાડીને આવનારી પેઢીને આપીએ. જેવી આપણા બાપ દાદાએ ફળદ્રુપ જમીન આપણે આપી છે ને, એવી જ ફળદ્રુપ જમીન આપણે આવનારી પેઢીને સોંપવાની છે. આ એક આપણી જવાબદારી છે. પણ આપણે શું કરી રહ્યા છે, આપણા બાપ દાદાએ આપણે ફળદ્રુપ જમીન આપી છે એને કેમિકલ નાખીને ખરાબ કરીને આપણે આવનારી પેઢીને આપવાના છે. ઘણા બધા અત્યારે રોગ અને જીવાત એવા પણ આવે છે, અત્યારે દાખલા તરીકે વાત કરવા જઈએ સફેદ મુંડાની, મેં પર્સનલી વ્યક્તિગત માર્કિંગ કર્યું છે. જે ખેડૂતો છે એમણે પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ નથી વાપર્યું, વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે ને, એના ખેતરમાં સફેદ મુંડા નથી. કેમ કે કેમિકલ ખાતર અને જે કેમિકલ દવા વાપરીએ છીએ ને, આનાથી મિત્ર જીવાતો મરી જાય છે. અસંખ્ય આપણા ખેતરની અંદર મિત્ર જીવાતો હોય, એ મિત્ર જીવાત છે, બીજી જીવાતને ખાવાનું કામ કરતી હોય છે. ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ એક શ્લોક કીધો છે, જીવ જીવસ્ય ભોજનમ,
એક જીવ છે બીજા જીવનું ભોજન છે. ઘણી વખત સિંહ છે એ ભેંસને મારીને ખાઈ જશે. ઘણી જીવાતો એવી આવે છે કે બીજી જીવાતને ખાઈ જાય, ઈયળને ખાઈ જાય, ચૂસિયા જીવાતને ખાઈ જાય, ઈયળના અને ચૂસિયાના ઈંડાને ખાઈ જાય. આવી ઘણી બધી મિત્ર જીવાતો આવે છે, એ આપણા મિત્ર છે, એ જીવાતો કંટ્રોલ કરવાનું કામ કરે છે. પણ આપણે વારંવાર રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવા વાપરીએ છીએ, આનાથી મિત્ર જીવાતો મરી જાય છે. એટલે આ જે રાક્ષસી જીવાત છે, જે સફેદ મુંડા જેવી હોય, ઈયળ જેવી જીવાતો હોય, ચૂસિયા જીવાતો હોય, આ કંટ્રોલ નથી થતી. એના માટે પછી વારંવાર તમારે કેમિકલ આપવું પડે છે, એટલે કેમિકલને બંધ કરવું પડશે. રાસાયણિક ખાતર અને કેમિકલ જે પેસ્ટિસાઇડ વાપરું છે એની કારણે જમીનની અંદરથી અળસિયા નાશ થઈ ગયા છે. આજે અભણ માણસ હોય, જેને કાંઈ ખબર ન પડતી હોય, કોઈ દિવસ ખેતી ન કરી હોય ને, એને પણ તમારે સવાલ પૂછવાનો કે કઈ જમીન છે એ આપણે વધારે ઉત્પાદન આપી શકે. તો બધાનો એક જ જવાબ હશે કે ફળદ્રુપ જમીન હોય તો વધારે ઉત્પાદન આપી શકે. તો તમે તમારા આત્મા ઉપર હાથ મૂકીને, તમારા હૃદય ઉપર હાથ મૂકીને એક વખત પૂછી લેજો કે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ આપવાથી જમીન ફળદ્રુપ રહેશે નહીં રહે. કેમ કે મિત્ર જીવાત, એમાં પણ અળસિયા જેવા જે આપણા ખૂબ ઉપયોગી મિત્ર છે એનો આપણે નાશ કરી નાખીએ. અળસિયા મરી જશે તો આ ખેતી બંજર થઈ જશે. એક પણ દાણો વાવશો તો ઉગશે નહીં, ઉગશે તો એમાં ઉત્પાદન નહીં આવે. અત્યારે મેં તો જોયું છે કે મુંડા અને ગળાની સમસ્યા, અત્યારે કપાસના પાકની અંદર ગળો છે, મગફળીમાં મુંડો છે, કપાસની અંદર ગુલાબી ઈયળ આવવાનું ચાલુ થઈ ગયું છે, ત્યારે ખેડૂતો છે અંધાધૂંધ કેમિકલ વાપરી રહ્યા છે. મને તો એ ડર લાગે છે કે એટલો ખર્ચો ખેડૂત કરી રહ્યા છે કે આ કદાચ આ રીતે જો આ ખર્ચ ખેડૂત કરતા રહેશે ને તો ઉત્પાદન આવશે તો ખેડૂતની વાહે કાંઈ નહીં વધે. આ બધું રાસાયણિક ખાતર ને દવાવાળા લઈ જશે. શું કામ આવું કરવું જોઈએ? હું આપને જવાબદારી પૂર્વક કહું છું કે પ્રાકૃતિક ખેતી તરફ આવો. પ્રાકૃતિક ખેતી છે એ જ માત્ર એક ઈલાજ છે જે આપણી જમીનની ફળદ્રુપતા જાળવી રાખશે, સારું ઉત્પાદન આપશે. એમાં ઓછું ઉત્પાદન નહીં આવે, સારું ઉત્પાદન આવશે, વધુ ઉત્પાદન આવશે અને કાયમી ઉત્પાદન આવશે. જો રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરશું તો અત્યારે જે પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે, આવનારા 50 કે 100 વર્ષ સુધી આપણે કેમિકલનો ઉપયોગ કરશું ને તો આપણી જમીન બંજર થઈ જશે, આપણી જમીન ઉત્પાદન નહીં આપે. અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો પણ છેલ્લા 40 થી 50 વર્ષની અંદર ભારત દેશની અંદર ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. કઈ જગ્યાએ ઘટાડો આવ્યો છે? જ્યાં રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ થયો છે. ડીએપી, યુરિયા, 1236, કેમિકલ પોટાશ, આ તમામ ખાતરો છે ને ખેડૂતોના દુશ્મન છે, દુશ્મન. એટલે મારી અહીંયા દરેક મિત્રોને અપીલ છે, નહીં વાપરતા. યુરિયા અને ડીએપી જેવા કેમિકલ ખાતર વાપરશો એટલે સમજી લેજો તમે તમારી આવનારી પેઢી માટે ખરાબ જમીનનું નિર્માણ કરવાનું ચાલુ કરી રહ્યા છો, તમારી જમીનો બગડી જશે. આજે કેમિકલ પેસ્ટિસાઇડ દવાઓ વાપરી રહ્યા છે એનાથી પણ જમીનો બગડે છે. એટલે કેમિકલ ખાતર હોય કે કેમિકલ દવા હોય એ વાપરવાથી જમીન ખરાબ થાય છે, આપણું પર્યાવરણ ખરાબ થાય છે અને આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બધી જગ્યાએ જોવા જઈએ તો કેમિકલ ખાતર અને પેસ્ટિસાઇડ દવાને કારણે આપણે નુકસાની જ છે, એક પણ જગ્યાએ આપણો ફાયદો થવાનો નથી. એટલા માટે કહું છું કે કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર બંધ કરો, પ્રાકૃતિક ખેતી કરો. અને પ્રાકૃતિક ખેતીના પણ અમે ઘણા બધા વિડીયો મૂક્યા છે. પ્રાકૃતિક ખેતી માટે અમે ગુજરાતભરની અંદર મિટિંગો કરી રહ્યા છીએ અને અમારી મિટિંગો થાય છે ને એમાં ખેડૂતોને કોઈ પણ ખર્ચ નથી, માત્ર આવીને બેસવાનું છે, એક પણ રૂપિયાનો ખર્ચ નથી. આ તમામ અમે સ્વખર્ચે ગુજરાતભરની અંદર આ અભિયાન ચલાવી રહ્યા છીએ. તમારા ગામડે ગામડે આવીને તમને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપી રહ્યા છીએ. એટલા માટે આપી રહ્યા છીએ કે તમે તમારી ખેતીને આજ બચાવી લો. જો આજે આ ખેડૂત તરીકે આપણે ખેતી નહીં બચાવીએ તો આવનારી પેઢી આપને ક્યારેય માફ નહીં કરે. આવનારી પેઢી ઇતિહાસમાં કહેશે કે અમારા બાપદાદાઓ પાસે ખૂબ સારી જમીન હતી, ફળદ્રુપ જમીન હતી, પણ અમારા બાપદાદાઓએ રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ વાપરીને જમીનો બગાડી નાખી, જેથી કરીને અમારી ભારતની ભૂમિમાં અત્યારે અનાજ, શાકભાજી, કઠોળનો ઉગાવો નથી આવતો અને અમારે બીજા દેશ પાસેથી આયાત કરવું પડે છે. આ વાત કરવામાં આવશે. એટલા માટે આજે 15 ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો છે, આજેથી બધા ખેડૂતો છે એ પ્રતિજ્ઞા લ્યો કે આપણે પણ આપણી જમીનને રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડથી આઝાદ કરાવીશું, આ દેશને રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવા મુક્ત દેશ કરીશું. આવું બધા મિત્રોએ આજે
પ્રતિજ્ઞા કરવી પડશે અને આવનારા સમયની અંદર બધા પ્રાકૃતિક ખેતી તરફ આવો પ્રાકૃતિક ખેતીની અંદર તમારે જ્યાં પણ જરૂર પડે ત્યાં તમામ જગ્યાએ હું તમારી સાથે છું તમને જરૂર પડશે તમારા ગામની અંદર તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હો તો ગુજરાતનું કોઈ પણ ગામ હશે હું તમારા ગામમાં રૂબરૂ આવીને તમને પ્રાકૃતિક ખેતીની માહિતી આપીશ અને એ માહિતી આપ માટે અમે અમારી રીતે અમારા ખર્ચે આવશું એક પણ રૂપિયો તમારી પાસેથી નહીં લઈએ તમને માહિતી તમારા ગામમાં તમારા ઘરે બેઠે અમે પહોંચાડશું પણ તમે એક વખત પહેલ કરો એક વખત પ્રાકૃતિક ખેતી તરફ આવો નકર પ્રાકૃતિક ખેતી માટે ઘણા બધા અમુક તત્વો એવા છે જે અફવા ફેલાવી રહ્યા છે શું અફવા ફેલાવે છે તમને એવું કહેશે કે કેમિકલ ખાતર અને પેસ્ટિસાઇડ દવા નહીં વાપરો તો ઉત્પાદન નહીં આવે આ 100% ખોટી વાત છે બીજું એવું કહેશે કે તમે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન તો લઈ આવો છો પણ એનો ભાવ ક્યાં મળવાનો શું કામ ભાવ ન મળે તો કાંઈ વાંધો નહીં ભાઈ હું તમને ફક્ત એટલું જ સમજાવું છું કે જે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાથી જે ઉત્પાદન કરેલું છે એનો જે ભાવ મળશે એટલો તો મળવાનો જ છે કે નહીં તો કે હા હવે એટલો જ ભાવ મળશે તો પણ ખેડૂતને ફાયદો થશે શું ફાયદો થશે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો ખર્ચ બચી જશે એ ખર્ચ બચશે અને આપણી જમીન છે એ ફળદ્રુપ થશે એટલે આપણે ફાયદો થશે અને ફળદ્રુપ જમીન હશે તો ધીમે ધીમે તમે 2-3 વર્ષ પ્રાકૃતિક ખેતી કરશો ને તો 2-3 વર્ષ પછી એ જમીન એટલી હદે ફળદ્રુપ બની જશે કે જે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ વાપરતા હશે ને એના કરતાં પણ વધારે ઉત્પાદન તમારે આવશે એટલે પ્રાકૃતિક ખેતી ઉપર આવવું જરૂરી છે એના વગર બીજો કોઈ વિકલ્પ નથી પ્રાકૃતિક ખેતીની જ્યાં માહિતીની જરૂર પડે ત્યાં અમે વિડીયો મૂકીને પણ માહિતી આપતા રહેશું ગામડે ગામડે ખેડૂત મીટિંગ કરીને પણ માહિતી આપતા રહેશું અને જ્યાં જરૂર પડે ત્યાં અમે અમને કહેજો અમે તમારી સાથે છે પ્રાકૃતિક ખેતી આપણે બધાએ આવનારા સમયની અંદર કરવાની છે અને જે મોટા ખેડૂત હોય અને ડર લાગતો હોય કે ભાઈ મને આમ ડર લાગે છે પ્રાકૃતિક ખેતીમાં એને માત્ર મારું એક જ સલાહ છે તમારી પાસે 30 વીઘા જમીન હોય તો 25 વીઘા જમીનની અંદર તમારે જે રાસાયણિક ખેતી કરવી હોય કરો પણ 5 વીઘા જમીનની અંદર પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરો 3 વર્ષ સુધી કન્ટિન્યુ તમે પ્રયોગ કરો ને એ 5 વીઘાની અંદર જો તમને સફળતા મળે તો પછી તમે 30-30 વીઘાની અંદર ચાલુ કરી દેજો અને બીજા 30 ખેડૂતને તમે કહેજો કે મને આ પરિણામ મળ્યું જે પ્રાકૃતિક ખેતીની અંદર પરિણામ મળે એ દુનિયાના દરેક ખેડૂતને તમે બતાવજો તો ચોક્કસથી હું માનું છું કે આવનારા સમયની અંદર સમગ્ર દેશ છે આ ધીમે ધીમે આ રીતે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ મુક્ત દેશ થઈ જશે દેશ આ કેમિકલની ગુલામીમાંથી આઝાદ થઈ જશે એટલે આજે વેધર કે અન્ય માહિતી નહીં પણ આજે 15 ઓગસ્ટ નિમિત્તે મારી ઈચ્છા હતી કે ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતીની માહિતી આપું જેવી રીતે 15 ઓગસ્ટે અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો છે એવી જ રીતે આપણે આજથી બધા પ્રતિજ્ઞા લઈ અને કેમિકલ પેસ્ટિસાઇડની ગુલામીમાંથી આ ખેતીને મુક્ત કરાવીએ આઝાદ કરાવીએ આવી મારી દરેક ખેડૂત ભાઈઓને અપીલ છે અને પ્રાકૃતિક ખેતી છે એના વિશેની જે જે સમયાંતરે જે જે જરૂર હશે એ માહિતી પણ અમે આપીએ જ છીએ અને આવનારા દિવસમાં પણ આપતા રહેશું અત્યારે ફક્ત 15 ઓગસ્ટના વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ખેડૂત સુધી શેર કરીને પહોંચાડજો જેથી કરીને મારી આ વાત છે દરેક ખેડૂત સુધી પહોંચી શકે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી આ રજા આપશો ધન્યવાદ